हेलो विद्यार्थी मित्रों, अगाउना लेक्चर में आपणे जोई गया प्रमाणे फरी एक वक्त आपणे रिपीट करी दईए के आपणे सिम्प्लिफाइड कॉमन एमिटर हाइब्रिड मॉडल आपणे जोयुं हतुं। हाइब्रिड मॉडलनी अंदर जे फेरफार करवाना होय एना अंदर फेरफारमां आपणे शुं करी दू तो जे रिवर्स वोल्टेज गेन छे रेशियो, रिवर्स वोल्टेज रेशियोने आपणे अलग करी दीधुं हतुं। ત્યારબાદ RL અને 1/HOE બંને પેરેલલ જોડાણમાં હતા તો એના માટે એનું જોડાણની અંદર 1/HOE આપણે બહાર કાઢી શકીએ છીએ। તે બધી શરતો આપણે જોયા પછી અહીંયા આગળ આપણી પાસે એક બીજી એક થિયરી છે, ફિક્સ્ડ બાયસ કોમન એમીટર કન્ફિગ્યુરેશન। ગુજરાતીમાં આપણે કહીએ તો ફિક્સ્ડ બાયસ પરિપથ દોરી સમજાવો અને જરૂરી ઘટકોના સૂત્રો તારવવાના છે। SYBSC ફિઝિક્સમાં સેમેસ્ટર 3માં યુનિટ 2માં 302માં યુનિટ 2 એમાં તમે બાયસ પરિપથો, ટ્રાન્ઝિસ્ટર સ્ટેબિલાઇઝિંગ એન્ડ બાયસિંગના ચેપ્ટરમાં તમે આ બધી થિયરીઓ જોઈ ગયેલા છો। તો એમાં આપણે આવતો નિયત બાયસ પરિપથ, નિયત બાયસ પરિપથમાં આપણે એની આકૃતિ દોરીએ, ત્યારબાદ એના જે ઘટકો છે એ આપણે સમજીએ, આના અંદર કઈ કઈ વસ્તુઓ આપણને આપેલી છે, આપણે જે પરિસ્થિતિમાં આપણે અગાઉ SY માં ભણ્યા એની થોડી માહિતી લઈશું, ત્યારબાદ આપણે હવે આગળ કઈ રીતના આને બનાવવાનું છે હાઇબ્રિડ મોડેલમાં એની ચર્ચા કરીશું, ત્યારબાદ એનો કરંટ ગેઇન, વોલ્ટેજ ગેઇન, ઇનપુટ રેઝિસ્ટર, આઉટપુટ રેઝિસ્ટન્સ, પાવર ગેઇન, આ બધા સમીકરણો જે છે એને આપણે એક એક કરતા સમજવાના છે। તો અહીંયા આગળ આપણી પાસે સર્કિટ પરિપથ છે નિયત બાયસ પરિપથનો, તો આ આપણો એક પ્રકારે ટ્રાન્ઝિસ્ટર છે। આ ટ્રાન્ઝિસ્ટરમાં બેઝ, કલેક્ટર અને એમીટર, એમીટર અત્યાર સુધી તમને સમજાવતો આવ્યો છું કે એને આપણે કોમન લેવાનો છે, નેગેટિવ ટુ નેગેટિવ એટલે કે આ કન્ડિશન કઈ થશે, ફોરવર્ડ બાયસ। દેખો તમે, તમને કીધું હતું કે એમીટર જંકશન એ તમારે ફોરવર્ડ બાયસ હોવું જોઈએ, અને કલેક્ટર જંકશન જે છે એટલે કે જો આ પ્લસ વોલ્ટેજ છે એ આના સાથે એનું જોડાણ તમારે રિવર્સ બાયસ કન્ડિશન હોવું જોઈએ। તો આપણે અહીંયા આગળ આ જોઈ શકીએ છીએ ફોરવર્ડ બાયસ, રિવર્સ બાયસ કન્ડિશન। અહીંયા આગળ આપણે જે પરિપથ બનાવ્યો છે એના અંદર આપણે કોઈ ઇમ્પિડન્સ કે એડમિટન્સ એ બધું આપણે અહીંયા આગળ કશું જોડેલું નથી હાલ। તો આપણે એ બધી વસ્તુઓ જોડીએ એના પહેલાં અગાઉ આપણે એક થિયરી જોઈ ગયા હતા। કઈ થિયરી હતી? આ તમે સર્કિટ પરિપથ જોયો હતો કે આપણે કઈ કઈ વસ્તુઓ આમાંથી કાઢવાની છે,
તો જો અહીંયા આગળ આપણે વોલ્ટેજ રિવર્સ વોલ્ટેજ રેશિયો હતો એ કાઢી નાખ્યો, પછી અહીંયા આગળ ખાલી લોડ અવરોધ રહેવા દીધો છે, વન અપોન એચઓઈ એડમિટન્સ જે હતું એ તમારે કાઢી દીધું કારણ કે એનો કોઈ ઉપયોગ થતો નથી આમાં. તો એના અંદર આપણે શું જોઈ શકીએ એની માહિતી તમને આપી હતી. ત્યારબાદ તમને એ બી કીધું હતું કે આ જે છે બંને શું છે, કેપેસિટર છે. કેપેસિટર કેવા? તો પોલેરાઇઝ કેપેસિટર છે તમારા. જો આ પોલેરાઇઝ કેપેસિટર હોય તો એનો આપણે ઉપયોગ શું હોય? આના અંદર પોલેરાઇઝ કેપેસિટર કેમ લેવો? દેખો, આપણો સાદો કેપેસિટરની રચના આ પ્રમાણે છે. પોલેરાઇઝમાં આપણે આ રીતે બતાવીએ છીએ, આ થોડું વાંકું બતાવીએ, એનો સિમ્બોલ છે. તો અહીંયા આગળ આપણે આના આ જ પરિપથને આપણે હાઇબ્રિડ મોડલના સ્વરૂપમાં આપણે જો રજૂ કરવું હોય, આપણે ઇનપુટ ઇમ્પેડન્સ, વોલ્ટેજ ગેઇન, કરંટ ગેઇન એ બધું આપણે દાખલ કરીએ તો આપણી આકૃતિ કઈ પ્રકારે થશે એ આપણે જોઈએ. તો દેખો, તમને અહીંયા કોમન ઇમિટર ફિક્સ બાયસ પરિપથનું સિમ્પ્લિફાઈડ હાઇબ્રિડ મોડલ તમને જોવા મળે છે. તો આ હાઇબ્રિડ મોડલની અંદર વસ્તુઓ જોઈએ આપણે તો ઇનપુટ ભાગ લઈ લીધો, આ ભાગ તમારો આટલે થઈ ઇનપુટ, આટલેથી તમારો આઉટપુટ. હવે અહીં આગળ બેઝ રેઝિસ્ટર લીધેલો છે, આ એબી કરંટ, આ છે તમારે ઇમ્પિડન્સ છે. અહીંયા આગળ આપણે રિવર્સ વોલ્ટેજ રેશિયો આપણે લેતા નથી. આ ભાગ આપણો એમીટરનો, આ બેઝનો, આ કલેક્ટરનો. અહીંયા આગળ ફોરવર્ડ કરંટ ગેઇન આપણે લેવાનું છે, આ છે તમારે કલેક્ટર કરંટ, આ છે તમારે આરસી એટલે લોડ અવરોધ આઉટપુટની અંદર, અને આ છે લોડ કરંટ આઈ ઝીરો. અહીંયા આગળ આપણે આઈ ઝીરો લીધેલા છે, આઈસી એ બી આઉટપુટ કરંટ જ છે. હવે અહીંયા આગળ જોઈએ તો ઇનપુટ રેઝિસ્ટન્સ માં આપણને તમને ખબર છે કે ઇનપુટ રેઝિસ્ટન્સ એ શું છે. તો અહીંયા આગળ આપણે ઇનપુટ રેઝિસ્ટન્સને આપણે ઓમ રાશિ વડે બતાવીએ છીએ. તો ઇનપુટ રેઝિસ્ટન્સ બરાબર, તો ઇનપુટની અંદર કયા કયા રેઝિસ્ટન્સ છે જુઓ તમારે. તો આ ભાગ મેં કીધું કે ઇનપુટ થઈ ગયો તમારો, તો આરબી એ ઇનપુટ થયું અને એચઆઈ એ પણ ઇનપુટ થયું. એ જે રેઝિસ્ટન્સ હોય એ તમારે ઇનપુટમાં થઈ ગયા. તો આ બંને કેવા છે? પેરેલલ છે. જો આરબી અને એચઆઈ બંને પેરેલલ હોય તો અહીંયા આગળ ઇનપુટ રેઝિસ્ટન્સની અંદર વેલ્યુ કેવી આવશે? આર ઇઝ ઇક્વલ ટુ આરબી એચઆઈ અપોન આરબી પ્લસ એચઆઈ તમારે થશે. હવે જો આગળ જોઈએ તો આઉટપુટ રેઝિસ્ટન્સ શું થશે? તો આઉટપુટની અંદર તમે જોઈ શકો છો કેટલા રેઝિસ્ટન્સ છે, એક જ છે આપણે આરસી. તો આઉટપુટની અંદર આપણો જે રેઝિસ્ટન્સ છે એ આઉટપુટ રેઝિસ્ટન્સ એ ઇનપુટ સિગ્નલ વોલ્ટેજ વીઆઈ ઇઝ ઇક્વલ ટુ ઝીરો લઈને ગણવામાં આવે તો તમારે કેટલું મળશે? આરસી મળશે. તમે જોઈ શકો છો કે આરઓ ઇઝ ઇક્વલ ટુ આરસી તમને મળે છે. હવે વોલ્ટેજ ગેઇન જોઈએ તો વોલ્ટેજ ગેઇન ઇઝ ઇક્વલ ટુ એવીઈ. તો એવી ઇઝ ઇક્વલ ટુ વી ઝીરો અપોન વીઆઈ. વોલ્ટેજ ગેઇન એટલે
वी ज़ीरो अपन वी आई, એટલે કે આ બંનેનો રેશિયો તમને કેટલો મળે છે આપણે જોઈએ. તો અહીં આગળ આપણી પાસે વી ઝીરો ઇઝ ઇક્વલ ટુ શું છે, માઇનસ આઈ ઝીરો આઈ સી. એટલે આઉટપુટ વોલ્ટેજ કેટલું થાય, તો આઉટપુટ વોલ્ટેજ તમે જોઈ શકો છો. આ દેખો આઉટપુટ વોલ્ટેજ કેટલું થશે, એનો કરંટ કેટલો છે આઈ ઝીરો અને રેઝિસ્ટન્સ છે આર સી. તો આઉટપુટ રેઝિસ્ટન્સ હશે માઇનસ આઈ બી આર સી થશે, આઈ ઝીરો આઈ સી. જો આ વેલ્યુ આટલી થતી હોય તો અહીંયા આગળ આ વી ઝીરોની જગ્યાએ આપણે આઈ ઝીરોની જગ્યાએ તમે શું લખી શકો, તો આઈ ઝીરો ઇઝ ઇક્વલ ટુ એચ એફ ઈ આઈ બી, કારણ કે એચ એફ ઈ ઇઝ ઇક્વલ ટુ એચ એફ ઈ ઇઝ ઇક્વલ ટુ તમે જાણો છો ફોરવર્ડ, શું કહીશું, ફોરવર્ડ કરંટ ગેઇન. એટલે ફોરવર્ડ કરંટ ગેઇનમાં કેટલું થશે, આપણે માઇનસ આઈ સી અપોન આઈ બી લેતા, યાદ કરો આઈ સી અપોન આઈ બી લેતા, અહીંયા આગળ તમને બતાવેલું છે મેં, જુઓ. તો આઈ સીની જગ્યાએ તમારે શું લેવાના છે, અહીંયા આઈ ઝીરો લેવાના છે, આઈ બીની જગ્યાએ આઈ બી. તો આમાં આઈ બીને તમે કરતા બનાવશો તો શું બનશે, વી આઈ અપોન એચ આઈ બનશે. અહીંયા આગળ વેલ્યુ માઇનસ છે, કારણ કે આગળ એનું જે વી ઝીરો આઉટપુટ મળે છે એ એના એની ડાયરેક્શન છે ઓપોઝિટ છે. તો અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે આઈ ઝીરોની જગ્યાએ આપણે એચ એફ ઈ આઈ બી લઈ લીધા. તો વી ઝીરો ઇઝ ઇક્વલ ટુ તમને આગળ શું મળે છે, વી ઝીરો ઇઝ ઇક્વલ ટુ માઇનસ એચ એફ ઈ વી આઈ અપોન એચ આઈ ઇન ટુ આર સી તમને મળે છે. હવે આગળ જોઈએ તો એવી ઇઝ ઇક્વલ ટુ, જો આપણે વી આઈ અપોન એચ આઈ તમે લખી દો અને આમાંથી વી ઝીરો અપન વી આઈ કરી દો, બરાબર, વી ઝીરો અપન વી આઈ કરી દો, બંને બાજુ તમારે આ બાજુ જમણી સાઈડ અને ડાબી સાઈડ વી આઈ વડે ભાગાકાર કરવાનો છે. તો આ ઉપરના સમીકરણમાં વી આઈ વી આઈ ઉડી જશે, તો તમને સમીકરણ મળશે એચ એફ ઈ ઇન્ટુ આર ઈ અપોન એચ આઈ તમને મળશે. તો આ તમને શું મળે છે, વોલ્ટેજ ગેઇન મળે છે. તો વોલ્ટેજ ગેઇન ઇઝ ઇક્વલ ટુ માઇનસ એચ એફ ઈ આર સી એચ આઈ તમને મળે છે. હવે કરંટ ગેઇન જોઈએ તો કરંટ ગેઇન શું છે, એ આઈ. તો એ આઈ ઇઝ ઇક્વલ ટુ કરંટ ગેઇન શું છે, ફોરવર્ડ કરંટ ગેટ આઈ ઝીરો અપોન આઈ આઈ, એટલે કે આઈ ઝીરો અપોન આઈ આઈ એટલે આઉટપુટ ભાગાકારમાં ઇનપુટ. હવે કરંટ ગેઇન આપણે જાણીએ છીએ કે એ આઈ ઇઝ ઇક્વલ ટુ આઈ સી અપોન આઈ બી, એટલે કે આઈ ટુ અપોન આઈ વન, આ જાણીએ છીએ આપણે. તો આઈ ઝીરો ઇઝ ઇક્વલ ટુ તમે જાણો છો, આપણે આગળ જોઈ ગયા એચ એફ ઈ આઈ બી, અને આઈ વન એટલે કે આઈ બી છે. તો અહીંયા આગળ એચ એફ ઈ અપોન એચ એફ ઈ ઇન્ટુ આઈ થશે, શું થશે, અહીંયા એચ એફ ઈ આઈ બી અપોન આઈ બી, આઈ બી આઈ બી ઉડી જશે, તો ખાલી વધશે શું, એ આઈ ઇઝ ઇક્વલ ટુ એચ એફ ઈ. હવે આગળ જોઈએ તો એચ ઓ આઈની અસરકારકતા શું છે, એટલે આઉટપુટ તમારું જે એડમિટન્સ છે એને જો તમે આરસીના આઉટપુટ રેઝિસ્ટન્સ તમારે જો લેવો હોય તો એના અંદર વન એને પેરેલલ લઈએ આરસીને પેરેલલ એચઓઈને, તો તમારે પેરેલલ માટે અહીંયા આગળ ઇક્વેશન લગાવવું પડશે આ એ પ્રકારે. આ પેરેલલ લઈ લીધા,
આરસી વન અપોન એચ ઓઈ, આરસી પ્લસ વન અપોન એચ ઓઈ. તો તમને આવું એક સમીકરણ મળે છે, આરસી અપોન વન પ્લસ આરસી એચ ઓઈ. આ સમીકરણમાં તમે વી ઝીરો આઉટપુટ વોલ્ટેજ જો તમે લો, તો આઉટપુટની અંદર તમે અહીંયા આગળ જોઈ શકો છો, આઉટપુટ વોલ્ટેજ વી ઝીરો અહીંયા આગળ જુઓ, આ જે છે તમારો આઉટપુટ વોલ્ટેજ તમને કેટલો મળે છે, વી ઝીરો ઇઝ ઇક્વલ ટુ માઇનસ એચ એફ એ વી આઈ અપોન એચ આઈ ઇન્ટુ આરસી. તો આ જ આઉટપુટ વોલ્ટેજને આપણે અહીંયા આગળ દર્શાવીએ, તો આરસીની જગ્યાએ આપણે પેરેલલમાં એ વેલ્યુ લઈ લઈએ, તો અહીંયા આગળ આ વેલ્યુ વધારાની એડ થશે, તો અહીંયા આગળ શું થશે, આરસી અપોન આપણે આ વેલ્યુ મૂકી દો, અહીંયા આરસી અપોન વન પ્લસ આરસી એચ ઓઈ મળશે. અને આના સાથે મલ્ટીપ્લાય કરી દો એટલે આઈ બી આરસી વન અપોન આર એચ ઓઈ, આઈ બી ઇઝ ઇક્વલ ટુ વી આઈ અપોન એચ આઈ થઈ જશે. હવે વી ઝીરો પણ વી આઈ તમે કરો તો વોલ્ટેજ ગેઇન તમારો કેટલો મળે છે, માઇનસ એચ એફ ઈ આરસી અપોન એચ આઈ વન પ્લસ આરસી એચ ઓઈ તમને મળે છે. તો એવી ઇઝ ઇક્વલ ટુ તમને આ જે વોલ્ટેજ ગેઇન મળે છે એ આ પ્રમાણે થશે, આ તમારો વોલ્ટેજ ગેઇન. એવી જ રીતે કરંટ ગેઇનની જો વાત કરવામાં આવે તો કરંટ ગેઇન ઇઝ ઇક્વલ ટુ આઈ ઝીરો અપોન આઈ બી, સોરી આઈ આઈ ઝીરો અપોન આઈ બી. તો આઈ ઝીરોને તમે કરતા બનાવો અને પેલાને પેલી બાજુ લઈ જાઓ, તો આગળના સમીકરણ પ્રમાણે તમારે આ પ્રકારે સમીકરણ થશે. જો બંને પેરેલલ લો તો એચ એફ ઈ અને વન અપોન એચ ઓઈને તમે જો પેરેલલ લેશો તો તમારે આ પ્રકારે સમીકરણ બનશે. હવે એચ ઓઈને આના સાથે મલ્ટીપ્લાય કરો, આ એચ પછી એચ ઓઈ ઉડી જશે, ઉપરનું આ જે સમીકરણ છે તમને આ રીતે મળશે. હવે એ આઈ તમે જાણો છો, આઈ ઝીરો અપોન આઈ બી, આઈ ઝીરો બરાબર તમને શું મળ્યા, એચ એફ ઈ, અને આઈ બી ઇઝ ઇક્વલ ટુ વન અપોન એચ ઓઈ તમને મળે છે. બરાબર, આ સમીકરણ પ્રમાણે તમે લખી શકો છો. હવે સમીકરણમાં આગળ જોઈએ તો તમને કરંટ ગેઇન અને વોલ્ટેજ ગેઇનની વેલ્યુ મળે છે. તો સમીકરણમાં છેલ્લે અહીં આગળ પાવર ગેઇન તમને કેટલો મળશે એનું મૂલ્ય નક્કી કરવું છે. તો પાવર ગેઇનનું સૂત્ર છે, આ તમારે યાદ રાખજો, આગળ મેં બતાવ્યું નથી તો પાવર ગેઇનનું સૂત્ર તમારે ખાસ યાદ રાખવું પડશે, કે પાવર ગેઇન બરાબર વોલ્ટેજ ગેઇન ગુણાકારમાં કરંટ ગેઇન. આપણે સૂત્ર તમે જાણો જ છો, જુઓ અમુક તો કે પી ઇઝ ઇક્વલ ટુ પાવર કહેવાય, પી ઇઝ ઇક્વલ ટુ વી આઈ, એટલે વોલ્ટેજ અને કરંટનો જે ગુણાકાર છે એને તમે શું કહેશો, પાવર કહેશો. તો એવી તમને મળ્યા છે એ વેલ્યુ મૂકો, એ આઈ તમને જે મળ્યા છે એ વેલ્યુ મૂકો, અને આ બંનેને વેલ્યુમાંથી તમને આવી વેલ્યુ મળશે, એના પરથી આ એચ એફ ઈનો સ્ક્વેર થઈ જશે ઇન્ટુ આરસી અપોન એચ આઈ, તમને આ પ્રમાણે પાવર ગેઇન મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણને આ પ્રમાણે એક એક વસ્તુ આપણે જોઈ લઈએ. અહીં આગળ તમે આ બધા ઇક્વેશન એક વખત લખી નાખજો, આકૃતિ પરિપથ તથા એના જેટલા પણ ઇક્વેશન હતા એ દરેક ઇક્વેશનને તમે લખજો અને યાદ રાખજો. કારણ કે જે વેલ્યુ આના અંદર છે તમારી પાસે, કે તમારી પાસે જે એચ આઈ એચ આરઈ
એચએફઈ એચઓઈ દરેક વેલ્યુને તમારે સમજવાની છે. એચઆઈ બરાબર તમારે શું થાય તો ઇનપુટ ઇમ્પેડન્સ થશે, એચઆરએ રિવર્સ કરંટ સોરી વોલ્ટેજ રેશિયો, પછી એચએફઈ એટલે ફોરવર્ડ કરંટ ગેઇન, એચઓઈ એટલે આઉટપુટ એડમિટન્સ, ત્યારબાદ તમારે ઇનપુટ રેઝિસ્ટન્સ કેટલો આવે, આઉટપુટ રેઝિસ્ટન્સ કેટલો છે, કઈ વસ્તુને હાઇબ્રિડ પેરામીટરની અંદર આ જે સર્કિટ પરિપથ છે એના અંદર ઇનપુટમાં કઈ કઈ વસ્તુઓ લેવાની, આઉટપુટની અંદર કઈ કઈ લેવાની. આગળ આપણે પરિપથો જોઈ ગયા કે કોમન એમીટર પરિપથની અંદર આપણે એમીટર રેજિસ્ટર જોડીએ તો એના અંદર તમને કઈ કઈ પરિસ્થિતિ જોવા મળે છે. તો એમીટર રેજિસ્ટરની વેલ્યુ આપણે અલગ અલગ જગ્યાએ મૂકીએ છીએ તો એના રેઝિસ્ટન્સની અંદર તમને શું તફાવત જોવા મળે છે. આ જે રેઝિસ્ટન્સ છે એ રેઝિસ્ટન્સને આપણે એડમિટન્સ સાથે આપણે લોડ રેઝિસ્ટન્સ સાથે ગુણાકાર કરીએ સોરી પેરેલલમાં જોડીએ તો પરિસ્થિતિ શું જોવા મળે છે. તો આપણે જોયું કે લોડ રેઝિસ્ટન્સને આપણે સાથે જોડીએ તો આપણને વેલ્યુ ઘણી ઓછી મળે છે, તો આપણે એને અવગણી પણ શકીએ છીએ. તો આ બધી વસ્તુઓને તમારે સમજવી પડશે. તો પછી તમને આઉટપુટ રેઝિસ્ટન્સ, વોલ્ટેજ ગેઇન, કરંટ ગેઇન તમને દરેક વેલ્યુઓ તમને મળે છે. તો આ પ્રકારે આપણે લગભગ યુનિટ નંબર 2ની અંદર 3 થી 4 થિયરી આપણે ચાલી ગઈ છે. એવી જ રીતે આપણે 503 પેપરમાં પણ ચાલુ કર્યું છે અને એવી જ રીતે આપણે 501 502ની અંદર યોગેશભાઈ પટેલ જે આપણે ચલાવે છે એ પ્રમાણે આપણે તમારે આગળ વધવાનું છે. વિદ્યાર્થી મિત્રો, એક બી લેક્ચર તમારું આના અંદર ઓનલાઇનમાંથી છૂટી ન જાય. જો એકાદું છૂટી જશે તો તમને ખબર નહીં હોય કે આગળના લેક્ચરમાં આપણે શું ભણ્યા અને અત્યારના લેક્ચરમાં શું ભણો છો. એટલે એક એક જે લેક્ચર છે વારાફરતી તમે એને શિડ્યુલ વાઇઝ તમે રેગ્યુલર જોતા રહેજો અને એ લેક્ચરોને તમે તમારી પાસે એક નોટ રાખજો અને નોટની અંદર તમે એને રેકોર્ડ કરવાનું રાખો કે કઈ કઈ વસ્તુઓ સ્વરે ભણાઈ છે એને કેલ્ક્યુલેટર લખો, એને દરેક વસ્તુને પોઝ કરી વિડીયો એને લખો અને સમજો, બરાબર છે. આના અંદર મેં નાનામાં નાની દરેક ટૉપિકની તમને નાનામાં નાની માહિતી આપી છે કે કઈ રીતે આ વેલ્યુ આ રીતે આમ આવે આમ આવે. તો દરેક વિડીયો વિદ્યાર્થી મિત્રો આ રીતે જોતા રહેજો.